વિભાગ બે ની અંદર રહેલી બીજી કેટલી કૃતિઓ પણ આપણે નિહાળીએ. અહીં શ્રી હળમળિયા પ્રાથમિક શાળા તાલુકો ગોંડલ એ કૃતિ લઈને આવેલા છે. કૃતિનું નામ છે ધુમાડાનું શુદ્ધિકરણ. હાલમાં પ્રદૂષણની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે. આ પ્રદૂષણ આપણે કઈ રીતે દૂર કરી શકીએ એના માટેની આ કૃતિ છે. એની અંદર અહીં એક બોક્સની અંદર ધુમાડાને કઈ રીતે શુદ્ધ કરી શકાય એના માટેનું આયોજન વિદ્યાર્થી મિત્રો દ્વારા તૈયાર કરેલું છે, અને જેના વડે જે ધુમાડો આપમેળે શુદ્ધ થઈને બહાર આવે એટલે વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ જે છે એ પણ ઘટાડી શકાય છે. સ્વાસ્થ્ય અને સ્વચ્છતા વિભાગની અંદર આ કૃતિ ખૂબ સુંદર છે. ત્યારબાદ કચરાનું વ્યવસ્થાપન અને મેથીની કોફી શ્રી આદર્શ પ્રાથમિક શાળા ખીરસરા તાલુકો ઉપલેટા. આ વિદ્યાર્થી મિત્રો કચરાનું વ્યવસ્થાપનની ખૂબ સુંદર મજાની કૃતિ લઈને આવેલા છે. દિન પ્રતિદિન પ્લાસ્ટિક વેસ્ટ વધતો જાય છે અને આ પ્લાસ્ટિક વેસ્ટ એ પર્યાવરણની અંદર ખૂબ મોટી સમસ્યા અત્યારે છે. આ પ્લાસ્ટિક વેસ્ટ છે એની અંદરથી કઈ રીતે આપણે ઊર્જા માટે બળતણ તૈયાર કરી શકીએ એ પ્રકારની કૃતિ વિદ્યાર્થી મિત્રો લઈને આવેલા છે. હાલના પર્યાવરણીય સમસ્યાઓ જે છે એના માટે કહી શકાય એ ખૂબ જ ઉપયુક્ત કૃતિ છે, જેની અંદર આપ જોઈ શકો છો પ્લાસ્ટિક છે એનું વિઘટન કરી અને એના દ્વારા બળતણ તૈયાર કરવાની પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રોએ તૈયાર કરેલી છે, અને જેના દ્વારા આપણે જોઈ શકીએ છીએ અહીં તાપમાનનો ઉપયોગ કરી અને પ્લાસ્ટિક વેસ્ટ છે એને બળતણમાં ફેરવી શકાય છે. ખૂબ જ સુંદર મજાની કૃતિ લઈને આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે શ્રી આદર્શ પ્રાથમિક શાળા ખીરસરા તાલુકો ઉપલેટા. ત્યારબાદ આગળ વધીએ, સ્મોક પ્યુરિફાયર શ્રી જસવંતપુર પ્રાથમિક શાળા તાલુકો લોધિકા. આ કૃતિ એ પણ સ્મોક પ્યુરિફાયર એટલે કે જે ધુમાડો પ્રદૂષણ ઉત્પન્ન થાય છે એ પ્રદૂષણ કઈ રીતે આપણે અને નુકસાન ન પામે, પર્યાવરણને નુકસાન ન કરે એ રીતે એને કઈ રીતે રૂપાંતર કરી શકાય એના માટેની સુંદર કૃતિ લઈને આવેલા છે. વર્કિંગ મોડેલ આપ જોઈ શકો છો, તેની અંદર ધુમાડો જે છે એનું શુદ્ધિકરણ થઈ રહ્યું છે. અલગ અલગ ફ્યુઝમાંથી પસાર થયા બાદ જે ધુમાડો છે એ શુદ્ધ થઈને બહાર આવે છે, અને જેના કારણે પર્યાવરણની પણ કોઈ સમસ્યાઓ રહેતી નથી. વધુ વિગત આપણે ચાર્ટમાં પણ જોઈ શકીએ છીએ. આમ ખૂબ સુંદર મજાની કૃતિ પર્યાવરણ માટે પણ કહી શકાય, સ્વાસ્થ્ય અને સ્વચ્છતા વિભાગમાં શ્રી જસવંતપુર પ્રાથમિક શાળા લઈને આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારબાદ ખાંડના વિકલ્પો પ્રાથમિક શાળા તાલુકો જેતપુર, અહીંયા દિન પ્રતિદિન ખાંડનું પ્રમાણ એ જીવનની અંદર આપણને ખૂબ નુકસાન કરતા ઉપયોગી થઈ રહ્યું છે. કૃતિનું નામ છે ખાંડના વિકલ્પો. ખાંડ જે છે એ આપણને રોજબરોજના જીવનની અંદર નુકસાન કરતા ડાયાબિટીસ વગેરે જેવા રોગ આપણને થતા જોવા મળે છે. આના માટે કોકોનટ સુગર, ડેટ સુગર, સ્ટીવિયાના પાંદડા, મધ, ગોળ, મિશ્રી વગેરે એના પર્યાય તરીકે ઉપયોગ કરી શકાય એવી સુંદર મજાની કૃતિ લઈને આવેલા છે શ્રી પીઠળિયા પ્રાથમિક શાળા તાલુકો જેતપુર. અહીં વિવિધ પ્રકારના જે રોગો છે
એને કઈ રીતે અટકાવી શકાય? ખાંડ વડે ડાયાબિટીસ જેવા ગંભીર પ્રકારના રોગો થાય છે અને એ કુદરતી રીતે કઈ દૂર કરી શકાય એના માટે ખૂબ જ સુંદર મજાની કૃતિ રજૂ કરી છે.